नमस्कार मित्रों, स्वागत छे तमारू आपनी यूट्यूब चैनल वहाणवटी डिजिटल मा। मित्रों, वेला बापा महाराज ना रजवाड़ा मा छे अने भूतियों दुश्मन राजा ना राज्य मा मेहमान गति करवा गयेलो छे अने त्यारे ते राज्य ना माणसो भूतिया ने पोताना दीकरानी जेम राखे छे अने गामनी वच्चे भूतिया उपर हुमलो थाय छे। त्यारे भूतियों ए छुपायेला वेश मा आवेला सिपाहीओना माथा वधेरी नाखे छे अने एक सिपाही ने जीवतो पकड़ी अने तेने धमकावी अने तेनी पाछळ पूछपरछ करवामां आवे छे। त्यारे आखा गामने खबर पड़ी जाय छे के आ तो महाराजनो ज सेनापति छे अने राजाए आ भूतियाने मेहमान गति करवा नहीं परंतु तेने मारी नाखवा माटे बोलाव्यो छे। अने त्यारे ते राज्यना बधा माणसो भूतियाने टेको आपे छे अने कहे छे के भूतिया अमारा महाराजे तारी साथे जे कूटनीति अपनावी छे ने माटे आनो जवाब महाराज ने आपवो पड़शे। अने आम कही अने बधा माणसो भूतियाने लई अने राजानी पासे जाय छे अने भर्या दरबारमां भूतियो अने आ माणसो पहोंचे छे अने कहे छे के हे महाराज, तमे भूतियाने आपणा रजवाड़ामां शा माटे बोलाव्यो छे? त्यारे महाराज कहे छे के आपणा राज्यनो मेहमान बनवा माटे। अने ત્યારે ફરી ગામ લોકો કહે છે કે મહારાજ, અતિથિ દેવો ભવનું આપણા રાજ્યમાં સન્માન છે પરંતુ તમે ભૂતિયાને મારી નાખવા માટે બોલાવ્યો છે અને એની સાચી સાબિતી અમને મળી ગઈ છે કેમ કે તમારા મોકલેલા એ અજાણ્યા બનીને આવેલા એ સિપાહીઓને ભૂતિયાએ મારી નાખ્યા છે અને એટલું જ નહીં, એમાંથી એક સિપાહીને અમે જીવતો પકડ્યો હતો અને એણે એટલું કબૂલ કર્યું છે કે મહારાજે પોતે જ અમને મોકલ્યા છે અને આ ભૂતિયાને મહેમાન ગતિ કરવા નહીં પરંતુ મારી નાખવા માટે અહીં બોલાવ્યો છે અને તેને મારી નાખ્યા પછી અમે જે રાજાને જે શાંતિનો પ્રસ્તાવ મૂક્યો છે અને જે મિત્રતાનો પ્રસ્તાવ છે તેની સાથે યુદ્ધ કરવાના છે। તો બોલો મહારાજ, આ વાત સાચી છે કે પછી ખોટી? અને ત્યારે રાજા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે હા, આ વાત એકદમ સાચી છે અને ભૂતિયા, તને મારી નાખવા માટે જ અમે તને અમારા રજવાડાનો મહેમાન બનાવ્યો છે કારણ કે તે અમારા 1000 સિપાહીઓને દોડાવી દોડાવીને માર્યા હતા અને એનો બદલો લેવા માટે અમે તારી સાથે મલ્લ યુદ્ધ રચ્યું અને અમારા પહેલવાનોને તારી સાથે લડાવ્યા પણ તે વખતે પણ ભૂતિયા તું જીતી ગયો અને ફસાણો નહીં અને અમારા બધા પહેલવાનોને માર્યા અને ત્યારે અમે યુદ્ધ નીતિ બનાવી અને તને અમારા રાજ્યનો મહેમાન બનાવ્યો કારણ કે તને મારી નાખ્યા પછી એ રાજ્યને અમને પડાવી લેતા કોઈ જ નહીં રોકી શકે। અને ત્યારે ભૂતિયો પણ હસવા લાગ્યો અને કહે છે કે હે મહારાજ, તમે જે મને મારી નાખવા માટે જે યુદ્ધ નીતિ બનાવી છે ને તેને યુદ્ધ નીતિ નહીં પરંતુ કૂટનીતિ કહેવાય અને રહી વાત મને મારવાની, તો તમે મને મહેમાન નથી બનાવ્યો, એ તો હું પોતે જ અહીંયા આવવા માગતો હતો અને તમારી કૂટનીતિ મને બધી જ ખબર પડી ગઈ હતી અને મને તો એ પણ ખબર હતી કે ગઈ રાત્રે તમે ભોજનમાં મને ઝેરથી ભરેલું ભોજન જમાડવા બેઠા હતા। અને ત્યારે ભૂતિયાની આ વાત સાંભળી અને રાજ્યની બધી પ્રજા ભાવુક બની ગઈ અને એમની આંખોના પણ ખૂણા ભીના થઈ ગયા કે આપણા દ્વાર પર આવેલા એક બાળ મહેમાનને કેટ કેટલી કઠિનાઈઓ વેઠવી પડે છે પણ ભૂતિયો બોલતો જ જાય છે કે હે મહારાજ, હું તમારા રાજ્યમાં એટલા માટે આવ્યો છું કે મારે પણ જાણવું હતું કે આ મોટી મોટી ઇમારતોની વચ્ચે બેઠેલો એ કૂટનીતિવાળો રાજા મારે જોવો હતો કે આવડા નાનકડા એક બાળકને મારવા માટે તે આટલા પેતરા કરી રહ્યો છે અને એક બાળકને હરાવી પણ નથી શકતા અને એ માય કાંગલી રાજા આ રજવાડું કેવી રીતે ચલાવી શકતો હશે અને હે રાજા, તમારામાં આ રાજ્ય ચલાવવાની જરાય ત્રેવડ નથી કેમ કે એક માણસને મારવા તમારે કેટ કેટલા યોદ્ધાઓને મારી નાખવા પડ્યા છે અને તો પણ તેઓ હારી ગયા છે અને મને હરાવી નથી શકતા, તો હે રાજન, તમે નામર્દ ફોજ કેમ ભેગી કરી છે અને શું તમારા રાજ્યમાં કોઈ મર્દ માણસ જ નથી અને તમે પણ શું આ સૈનિકોની જેમ નામર્દ જ છો કે તમે આવી યુદ્ધ નીતિઓ રચો છો અને પોતે તમે જેને યુદ્ધ નીતિ કહો છો ને એ વાસ્તવિકમાં એક કૂટનીતિ છે અને ભૂતિયાના આવા
कड़वा वेन राजा थी सहन थया नहीं अने कहे छे के हे मूर्ख बालक तू आ बधु कोनी सामे बोली रह्यो छे एनु तने भान छे हूँ आ राज्य नो एक महान राजा छू अने तने मारो डर नथी लागतो अने त्यारे भूतियो कहे छे के तमारा जेवा कमजोर राजाओथी शू डरवानू अने मैं तमने पहला ज दिवसे तो कही दीधुं हतुं के हूँ मौत थी क्यारे डरतो नथी तमारी जेम अने तमारा जेवा राजाओ एक नानकड़ा बाळक थी डरी गया छे तो पछी तेओ मारू शू बगाड़ी सकवाना अने हे राजन ज्यां सुधी हूँ जीवू छू ने त्यां सुधी मारा राज्यनो कोई वाळ पण वांको नहीं करी सके एवुं हूँ मारा रजवाड़ाने वचन आपीने आव्यो छू। अने त्यारे राजा लाल पीळो थई जाय छे अने हुकम करे छे के हे सिपाईओ आ भूतियाने बंदी बनावी ल्यो अने आ जे जे प्रजाए पण आ भूतियानो साथ आप्यो छे ने એમને પણ બંદી બનાવી લ્યો અને તેમને બધાને ભૂખ્યાને તરસ્યા જેલમાં પૂરી નાખો ત્યારે તેમની અક્કલ ઠેકાણે આવશે કે રાજા સાથે બગાવત એ કેટલી ભારે પડે છે। અને ત્યારે એક ક્ષણે ભૂતિયાના વેલા બાપાની ચિઠ્ઠી લઈ અને એક શાંતિદૂત આવે છે અને સભાની વચ્ચે એ ચિઠ્ઠી લઈને આવે છે ત્યારે રાજા સભાની વચ્ચે તેની જ પાસે એ ચિઠ્ઠી વંચાવે છે અને તેમાં એવું લખ્યું હોય છે કે ભૂતિયો એક અમારા રાજ્યનો સેનાપતિ છે અને એ તમારા રાજ્યની મહેમાનગતિ કરવા આવેલો છે તો તેના શું સમાચાર છે તેને ત્યાં ફાવે છે કે નહીં। અને આમ ચિઠ્ઠી વાંચી અને એ શાંતિદૂત ભૂતિયાની સામુ જોઈને કહે છે કે તમને અહીંયા કોઈ તકલીફ તો નથી ને અને ત્યારે ભૂતિયો પણ સામે સંદેશ લખાવે છે કે હે મહારાજ તમે અને મારા વેલા બાપાને મારે એટલું જ કહેવું છે કે ભૂતિયાને અહીંયા ખૂબ જ સારી મહેમાનગતિ કરવામાં આવે છે અને અહીંયા કોઈ પણ વાતની ખોટ નથી અને મને લીલા લહેર છે અને મને તો આ રાજા અને તેમના સિપાઈઓ એટલી સેવા કરે છે કે મને તો આપણા રાજ્યમાં પાછા ફરવાનો પણ જીવ થતો નથી પણ મારું મન જ્યારે ભરાઈ જશે એટલે હું આપોઆપ અહીંયાથી પાછો આપણા રાજ્યમાં આવી જઈશ। અને આવો સંદેશ ભૂતિયો લખાવે છે અને પછી એ શાંતિદૂત એ સંદેશને લઈ અને રાજ્યમાંથી નીકળી જાય છે। ત્યારે રાજા અને પ્રજા અને સેનાપતિ બધા જ ભૂતિયાની સામુ જોઈ રહ્યા છે અને મનમાં વિચાર કરે છે કે આજે ભૂતિયો સંદેશમાં બધું લખાવી શકતો હતો કે અહીંયા ઘણીવાર તેના ઉપર જાનલેવા હુમલા થયા છે અને તો પણ આવું બધું તેને કાંઈ જ ના કહ્યું અને ઉપરથી અમારા રાજ્યની ઇજ્જત વધે એવો સંદેશ મોકલ્યો છે। અને ત્યારે હર કોઈ પ્રજા કહે છે કે વાહ ભૂતિયા વાહ, તારા જેવો બહાદુર માણસ કદાચ હવે ફરીવાર આ રાજ્યમાં જોવા નહીં મળે કારણ કે અમારા મહારાજ તને પૂરો કરી નાખવા બેઠા છે। અને પછી ભૂતિયાને મહારાજનો આદેશથી તેને બંદી બનાવ્યો છે અને આ બાજુ જે જે ગામ લોકોએ ભૂતિયાનો પક્ષ લીધો હતો એમને પણ જેલમાં પૂરી નાખવામાં આવ્યા છે। અને ત્યારે ભૂતિયો કહે છે કે તમારે મને જેલમાં પૂરી નાખવો હોય તો પૂરી નાખો અને મને ખાવા પીવાનું ના આપવું હોય તો મને કશું જ ના આપો, મને કાંઈ વાંધો નથી, પણ આ તમારી ભોળી પ્રજાને શું કામ હેરાન કરો છો અને એને તો છોડી દો કેમ કે એ નિર્દોષ છે અને એમણે સચ્ચાઈનો સાથ આપ્યો છે કારણ કે તમારા જેવા કૂટનીતિનો સાથ એમને આપ્યો નથી અને તો પણ આ રાજ્યનો રાજા તેમની પ્રજાને છોડતો નથી અને તેમને પણ બંદી બનાવી નાખે છે। અને ત્યારે ભૂતિયો કહે છે કે આ રાજ્યનો રાજા કપટી છે અને કૂટનીતિવાળો છે। ત્યારે સિપાઈઓ ભૂતિયાનું મોઢું દબાવી અને તેને જેલમાં પૂરી નાખે છે અને બીજી બાજુ મોટી જેલમાં આ ગામના જે જે પણ માણસોએ આ રાજાના વિરુદ્ધમાં બોલ્યા હતા એ બધાને જેલ ભેગા કરી નાખ્યા છે અને એમને ખાવા પીવાની કોઈ પણ વ્યવસ્થા કરી આપી નથી। અને આ માણસોમાં અમુક ગરડા વૃદ્ધ માણસો પણ હતા અને તેઓને પણ આખી રાત જેલમાં ખાધા પીધા વગર રહેવું પડ્યું અને આમ એક રાત તો નીકળી ગઈ પણ બીજા દિવસે સવારથી જ ઘણા બધા માણસો જેલમાં પાણી પાણી કરવા લાગ્યા અને અમુક વૃદ્ધ ઘરડા માણસો તો બોલી પણ શકતા નથી અને એવી હાલતમાં આવી ગયા છે કે સિપાઈઓને બે હાથ
हाथ जोड़ीने कहे छे के भाई अमारा माटे नहीं तो काई वांधो नहीं, पण आ घरडा वृद्ध माणसो के जे पाणी वगर तरफड़िया मारी रह्या छे एमने तो पाणी पीवड़ावो, पण सिपाईओ पण तेमने पाणी आपता नथी, कारण के तेओ पाणी आपे तो महाराज ने खबर पड़े तो एमने पण मृत्युदंडनी सजा थाय। पण वेला बापानी साथे रही रही अने भूतियो पण तेमना जेवो परदुख भंजन माणस बनी गयेलो अने तेनाथी आ गाम लोकोनी हालत जोई जती नथी अने मनमा विचार करे छे के गम्मे तेम करी अने आ गाम लोकोने अहियाथी बहार तो काढवा पड़से अने आम हजी तो विचार करी रह्यो छे एवामां राजा पोताना सैनिको साथे त्यां आवे छे अने आवीने कहे छे के भूतिया तरस लागी छे तारे पाणी पीवू छे। त्यारे भूतियो तो काई बोल्यो ज नहीं, पण पाणीनुं नाम सांभळतानी साथे तो पेला गाम लोको कहेवा लाग्या के महाराज अमने पाणी आपो, अमने तरस लागी छे, अमारो जीव हवे जतो रहेशे, माटे अमने पाणी पीवडावो, तमे जेम कहेशो एम अमे करीशुं, पण अमने पाणी पीवडावो। त्यारे राजा कहे छे के तमारे पाणी पीवू छे के हा महाराज अमारे पाणी पीवू छे। त्यारे आवा शब्दो सांभळी अने राजा खूब जोर जोरथी हसे छे અને ખળખળ દાંત કાઢીને કહે છે કે તમારો રાજા હું નહીં પણ આ ભૂતિયો છે અને તમારો ભગવાન પણ હું નહીં આ ભૂતિયો છે, તો તમારા ભગવાનને કહો કે તમારા માટે પાણીની વ્યવસ્થા કરે અને તમારો જીવ તે બચાવી લે, નહીતર આ બધા જ માણસો પાણી વગર તરફડિયા મારી મારીને મરી જશે અને એનું બધું જ પાપ આ ભૂતિયાને લાગશે, કારણ કે તમારો રાજા ભૂતિયો છે। અને તમને હવે ખબર પડી ગઈ ને કે કેવી હાલત થાય છે દુશ્મનને સાથ આપવાથી, અને તમે આપણા રાજ્ય સાથે ગદ્દારી કરી છે માટે તમને પાણી મળવાનું નથી અને તમારે આમને આમ રાડો અને બૂમો પાડવાની છે અને તરફડિયા મારી મારીને મરી જવાનું છે, અને આજે આજ તમારી સજા છે, એટલે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ રાજ્યનો માણસ આવી બગાવત મારી સાથે ના કરે અને આવું જ તમારી સાથે થવું જોઈએ। અને ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ તમને દુશ્મની મારી સાથે છે તો આ ગરીબ પ્રજાને શું કામ હેરાન કરો છો, એને તો છોડી દો। અને ત્યારે આ રાજા એ પ્રજાની પાસે જઈને કહે છે કે તમારા રાજા ભૂતિયાજીને કહો કે તમને બચાવી લે, અને આમ પણ એમને ઘણા બધા લોકો મહાન યોદ્ધા માને છે, તો બોલાવો એ તમારા મહાન યોદ્ધાને બૂમ પાડો અને એને કહો કે હે મહાન યોદ્ધા અમને બચાવી લે અને અમને પાણી પીવડાવ, નહીતર અમારો જીવ ચાલ્યો જશે। અને ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજન, જો હું આ બધા માણસોને પાણી પીવડાવું તો શું તું આ બધી પ્રજાને છોડી દઈશ? કે હા ભૂતિયા, આમાંથી જો તું કોઈ એક પણ માણસને એક છાંટો પણ પાણી પીવડાવે ને તો હું તને વચન આપું છું તો હું આ બધી જ પ્રજાને ક્ષમા કરી દઈશ અને એમને આ બંધનમાંથી પણ મુક્ત કરી દઈશ। અને ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજન, બોલીને બીજું બોલતો નહીં, કારણ કે તમારામાં ખૂટ નીતિ ભરેલી છે। ત્યારે રાજા કહે છે કે ના ભૂતિયા, હું એવો રાજા નથી, પણ ગમે તેમ કરી અને તને મારી નાખવાનો છું, બાકી તો આ મારી જ પ્રજા છે, માટે હું તારી સાથે વચને બંધાવું છું। અને મિત્રો, આ મહારાજ ભૂતિયાની સાથે વચને બંધાય છે, પણ ભૂતિયો કેવી રીતે આ બધાને પાણી પાવશે અને કેવી રીતે આઝાદ કરાવશે તેનો ઇતિહાસ મિત્રો આપણે આગળના ભાગમાં જોઈશું। અને મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે। જય માતાજી।